गुड मॉर्निंग फ्रेंड्स, आ पहेला आपणे યુનિટ નંબર 1-5 ની ચર્ચા કરી લીધી છે. પાંચે પાંચ યુનિટ આપણે સમજી પણ લીધા છે અને એના એક્સ્ટ્રેક્ટ ફોર્મમાંથી કેવા ક્વેશ્ચન્સ નીકળી શકે એની ચર્ચા પણ આપણે કરી લીધી છે. આજે આપણે યુનિટ નંબર 6 ની વાત કરવાના છીએ. પહેલા એ યુનિટમાં શું આવે છે એને બરાબર સમજી લઈએ. તમારી ટેક્સ્ટબુક ખુલ્લી, તમારી સ્પેલિંગ માટેની જે નોટબુક છે એ પણ ખુલ્લી હોવી જોઈએ. બે વસ્તુ લઈ અને પછી તમારે આ વિડીયો જોવા માટે બેસવાનું છે. અઘરા શબ્દો એક એક તમને નોટબુકની અંદર આપેલા જ છે, તમે નોંધેલા છે. જેમ જેમ હું પાઠ સમજાવતો જાઉં એમ અઘરા શબ્દો જે આવે એ અત્યારે તો હું મિનિંગ કહેવાનો જ છું, પણ તમારી નોટબુકમાં પણ લખેલા છે એ જોતા રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, લેટ સ્ટાર્ટ યુનિટ નંબર 6. પેજ નંબર 67. યુ કેન રીડ ધ ટાઇટલ ઓફ ધ યુનિટ. ટાઇટલ ઓફ ધ લેશન ઇઝ આઈ લવ યુ ટીચર. આપણે આઈ લવ યુ મમા, આઈ લવ યુ પપ્પા એવું કહેતા હોઈએ. અહીંયા કોઈક એક વ્યક્તિ એવી છે કે જે પોતાના ટીચરને એમ કહે છે કે આઈ લવ યુ ટીચર. કોણ છે, શું છે, લેટ અસ સી. મિત્રો, તમે પ્રાઇમરી લેવલે કદાચ આ વ્યક્તિ વિશે ક્યાંક કોઈ પણ એક વિષયની અંદર થોડું ઘણું કદાચ ક્યાંય વાંચ્યું હોય. એક હિન્દી ફિલ્મ પણ આવેલી કે જે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ વ્યક્તિના જીવન ઉપર આધારિત એ ફિલ્મ હતી. એવું કઈ ફિલ્મ હતી એ હું તમને હમણાં જ કહું છું, તમને કદાચ ખ્યાલ આવી જ જશે. ઓકે, લેટ સ્ટાર્ટ ધ લેશન. પાઠની શરૂઆતમાં કૌંસની અંદર જ તમને એ વ્યક્તિનો પેલા પરિચય આપેલો છે. હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. હવે પાઠની શરૂઆતમાં જ પહેલો જ શબ્દ એવો આવ્યો કે તમને ખબર પડી ગઈ કે આપણે કોની વાત કરવા જઈ રહ્યા છીએ. રાઈટ ફ્રેન્ડ્સ, વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ હેલન કેલર. હેલન કેલર કોણ હતી, એવું તે એનામાં શું વિશિષ્ટ હતું કે એનો એક પાઠ આખે આખો આની અંદર આપવામાં આવ્યો, એવી એની શું મહાનતા હતી એ આપણે કંઈક આ પાઠની અંદર જોવાના છીએ. કોઈ પણ વ્યક્તિ પોતાના દ્રઢ મનોબળથી, પોતાની દ્રઢ ઈચ્છા શક્તિથી કેટલી આગળ વધી શકે એનું સુંદર મજાનું ઉદાહરણ એક હેલન કેલર અને એના વિશેનો આ પાઠ સુંદર મજાનો સમજીએ. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. કંઈક એવું કહેવા માગે છે કે હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ડેફ, બહેરું, જે સાંભળવા સક્ષમ નથી એવી વ્યક્તિ ડેફ. બ્લાઇન્ડ મતલબ અંધ કે આંધળું આપણે જેને કહીએ છીએ. તો હેલન કેલર બહેરી હતી, આંધળી બની ગઈ. ક્યારે? વેન શી વોઝ વેરી યંગ. એ જ્યારે ખૂબ જ નાની હતી. અહીંયા યંગનો મતલબ તમારે યુવાન એવો નથી કરવાનો, પણ નાની હતી. ત્યારથી જ એ મોટાભાગનું એનું જે સાંભળવાનું અને જોવાનું જે હતું એ ઓલમોસ્ટ જતું રહ્યું હતું એની એ શક્તિ. સિન્સ શી વોઝ ડેફ, અને એ ડેફ હોવાને કારણે, બહેરી હોવાને કારણે અહીંયા સિન્સનો મતલબ કરવાનો છે કારણ કે એ બહેરી હતી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એ બોલતા પણ શીખી નહોતી. જો આજે સાંભળવું, બોલવું, આ બધી જે શક્તિઓ કુદરતે આપણને આપેલી છે એ એકબીજા સાથે ઘણી બધી કનેક્ટેડ હોય છે. હવે હેલન કેલર બહેરી હતી મતલબ કંઈ સાંભળી શકતી નહોતી. અને સીધી વાત છે મિત્રો કે જે વ્યક્તિ કંઈ સાંભળી શકતી નથી એને બીજા લોકોની સાથે વાત કરવાનો પણ કંઈ બહુ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે સાંભળે તો વાત કરે ને, એટલે પરિણામે એવું બન્યું કે એ
बहरी होवाना कारणे बोलता पण शिखती शिखी नहोती। सो हर पेरेंट्स वर एक्सट्रीमली वरीड, अने एटले एना जे पेरेंट्स हता, माता पिता हता, ए एक्सट्रीमली एक्सट्रीमली मतलब अतिशय खूबज वरीड चिंतित हता। सीधी बात छे, दरेक माँ बाप पोताना संतानों माटे चिंतित होये ज, अने एमां पण संतान ने कोई शारीरिक के मानसिक खामी होय तो एना माँ बाप ने वधारे चिंता थती होय। एटले जेनी दीकरी बहरी होय, आंधळी होय, अने बोलता पण बराबर शीखी ना होय, एना माँ बाप ने चिंता थती ज होय। एटले हेलन केलरना पेरेंट्स छे ई खूब ज चिंतित हता। देन दे फाउंड मिस सुलिवान अ टीचर फॉर द डेफ एंड ब्लाइंड। पण पछी एवुं बन्युं के हेलन केलरना पेरेंट्स ने एक व्यक्ति, एक एवा टीचर मळी गया जेनुं नाम मिस सुलिवान हतुं। ए टीचर हेलन केलर ने मार्गदर्शन माटे, भणावा माटे मळी गया, अने ए एवा टीचर हता के जे डेफ एंड ब्लाइंड आंधळा लोकोना, बहरा मूंगा लोकोना ए टीचर हता, एटले एने ए बराबर शिक्षण आपी शके एवी ए व्यक्ति हती, अने ए मिस सुलिवान एमने मळ्या। दैट चेन्ज्ड हेलन्स लाइफ, अने आ बाबते हेलननी जिंदगी ज बदलावी नाखी। जाने के एवुं ते शुं थयुं, एना टीचर ना आववाथी हेलननी जिंदगी ज बदली गई, एवुं ते ए टीचरे शुं कर्युं, एवुं तो एना जीवनमां ए टीचरे शुं एने आप्युं के एने कारणे एनी जिंदगीमां परिवर्तन आव्युं। लेट अस सी, हियर इज एन अकाउंट ऑफ द टर्निंग पॉइंट इन हर लाइफ इन हर ओन वर्ड्स। अहीं एन अकाउंट, अकाउंट नो मतलब आम तो आपणे खातुं के एवुं अर्थ करीए छीए, पण अहीं એના જીવનનો આખે આખો જાણે કે એક હિસાબ હોય, ખાસ કરીને ટર્નિંગ પોઈન્ટ। ટર્નિંગ પોઈન્ટ આમ તો આપણે ખબર છે કે ટર્ન એટલે વળવું, પણ અહીંયા ટર્નિંગ પોઈન્ટ મતલબ આપણે જેને વળાંક બિંદુ કહીએ, વળાંક બિંદુ મતલબ એવો પોઈન્ટ કે જે જગ્યાએથી ટર્ન આવે, તો એના જીવનમાં જે ટર્ન આવ્યો એની વાત એના જ શબ્દોમાં। ઓન વર્ડ્સ એટલે ઓન એટલે પોતાનું, એના પોતાના જ શબ્દોમાં આપણે એ સમજીએ, સાંભળીએ। એના પોતાના જ શબ્દોમાં છે એનો મતલબ એવો થાય કે હેલન કેલરની આત્મકથા જે હોય ને એમાંથી આ આખે આખો યુનિટ લેવામાં આવેલો છે। આત્મકથા એટલે તમને ખબર છે, વ્યક્તિ પોતાના વિશે જ જે વાત લખે એને આત્મકથા કહેવામાં આવે। તમે કદાચ ગાંધીજીની આત્મકથા કેવું સાંભળ્યું હોય, ઓટોબાયોગ્રાફી ઇંગ્લિશમાં એને કહેવામાં આવે। એકચ્યુઅલી બાયોગ્રાફી મતલબ જીવન ચરિત્ર, જ્યારે ઓટો મતલબ પોતાનું, પોતાનું ને પોતાનું જીવન ચરિત્ર મતલબ આત્મકથા, એમાંથી આ યુનિટ લેવામાં આવેલું છે। હવે હેલન કેલરના જ શબ્દોમાં એની પોતાની જ વાત, આઈ સ્ટીલ રિમેમ્બર દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887। હેલન કેલર એવું કહે છે કે મને 1887ની એ મોર્નિંગ, એ સવાર, આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજુ યાદ છે। આઈ વોઝ જસ્ટ 7 યર્સ ઓફ એજ ધેન, હું માત્ર 7 યર્સ, 7 વર્ષની હતી ત્યારે। મિત્રો, તમને અહીંયા હેલન કેલરનો જન્મ ક્યારે થયો એ સીધું આપેલું નથી, પણ 1887માં એ 7 વર્ષની હોય એના ઉપરથી આપણે હિસાબ કરી લેવાનો કે એનો જન્મ 1880માં થયો હોય। તમને પરીક્ષામાં પણ એક્સ્ટ્રેક્ટ ફોર્મમાંથી આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકાય કે વેન વોઝ હેલન કેલર બોર્ન,
હેલન કેલરનો જન્મ ક્યારે થયો હતો? હવે તમે આમાંથી શોધો કે જન્મનું વર્ષ તો આપ્યું જ નથી, તો તમને જવાબ ના આવડે. પણ જો તમે હિસાબ કરી લ્યો કે 1887 માં એ 7 વર્ષની હતી, તો તમે 1880 જવાબમાં લખી શકો. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ દેટ ડે. એ દિવસ હેલન કેલર એવું કહે છે કે મને યાદ છે. એનું કારણ શું કે એ પહેલો દિવસ હતો જ્યારે મારા ટીચર એન સુલિવાન એ મારા ઘરે આવ્યા. હેલન કેલર બહેરી મોંઘી આંધળી હતી, પણ સદનસીબે એના પેરેન્ટ્સ છે એ ગરીબ નહોતા, પ્રમાણમાં ખર્ચ કરી શકે એવી સ્થિતિમાં હતા. એ એના માટે એક સારી બાબત હતી. એટલે એ આ જે ટીચર છે એન સુલિવાન એને પોતાના ઘરે જ બોલાવે છે હેલન કેલરને શિક્ષિત કરવા માટે. એટલે એ પહેલો દિવસ હતો. નેક્સ્ટ ડે, બીજે જ દિવસે, શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. જે દિવસે શરૂઆત કરી એના બીજા જ દિવસથી એણે શું કર્યું ટીચરે, શી લેડ મી ઇન ટુ હર રૂમ. ટીચર હેલનને પોતાના રૂમમાં લઈ ગયા. પોતાના રૂમમાં લઈ ગયા એનો મતલબ એમ કે એ ટીચરને હેલનના જ ઘરમાં એક રૂમ આપી દેવામાં આવ્યો હશે. એટલે એ રૂમમાં એ હેલનને લઈ ગયા અને એણે શું કર્યું, ગેવ મી અ ડોલ. એણે મને એક ડોલ આપી, ઢીંગલી આપી રમવા માટે, જેમ આપણે નાના બાળકને આપી. સિમ્પલી એમ નંબર્સ, જાણે નાના બાળકની સાથે રમતા હોય એ રીતે એને ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ, થોડા સમય માટે, થોડા સમય માટે હું એ ઢીંગલીની સાથે રમી. પછી હેલન શું કહે છે, જો then Miss Sullivan made some finger movements on my palm. હવે હું ઢીંગલીથી રમતી હતી ત્યારે મિસ સુલિવાને શું કર્યું, મારા પામની અંદર, પામ મતલબ હથેળી, આપણા જે હાથ હોય એનો આ ભાગ જે છે એને આપણે હથેળી કહીએ છીએ, તો મારી હથેળીમાં એણે કંઈક ફિંગર મૂવમેન્ટ કરી, પોતાની આંગળીથી એણે આ રીતે આપણે આમ હથેળીમાં એ પોતાની આંગળીથી કંઈક લખે છે, એ હેલનના હાથમાં એણે કર્યું. હવે એને કારણે શું થયું, હેલન શું કહે છે, ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. મારા માટે આ એક એક્સાઇટિંગ, એકદમ ઉત્તેજના ભર્યો એક્સપિરિયન્સ, અનુભવ હતો. કારણ કે અત્યાર સુધી હેલનની સાથે આવી રીતે કોઈએ વર્તન પણ નહોતું કર્યું, કોઈએ એની આટલી બધી એ રીતે કેર પણ નહોતી કરી. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટિડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. એટલે ટીચરે હેલનની હથેળીમાં પોતાની આંગળી આમ મૂવમેન્ટ કરીને, એટલે હેલને શું કર્યું, આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ, મને એમાં રસ પડ્યો, મજા આવી, નાના બાળકને મજા આવે રમત થાય એટલે, એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ. અને મેં એ જે મૂવમેન્ટ, એ જે હલનચલન આંગળાઓનું કર્યું હતું ટીચરે, મેં એને ઇમિટેટ કરવાનું ચાલુ કર્યું. ઇમિટેટ કરવું મતલબ નકલ કરવી, અનુકરણ કરવું. તમને છોકરીઓને ખાસ કરીને ખબર હશે કે ઇમિટેશન દાગીનાઓ મળતા હોય, સોનાના કે ચાંદીના તો બરાબર છે, પણ ઇમિટેશન મતલબ આપણે જેને ખોટા કહીએ છીએ, તો એ ઇમિટેશન એટલા માટે છે કે એ અનુકરણ કરેલું અથવા તો નકલ કરેલા દાગીના હોય છે. તો એ જ રીતે આણે શું કર્યું, ટીચરે જે કર્યું ને એનું ઇમિટેશન એ કરવા લાગી. વેન આઈ ફાઇનલી સક્સીડીડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ્ડ.
ટીચરે મારા હાથમાં જે રીતે આંગળી ફેરવેલી એની જ નકલ મેં કરવાનું શરૂ કર્યું અને એક્ઝેક્ટલી ટીચરે જે રીતે આંગળી ફેરવી હતી એ જ રીતે ફેરવવામાં આઈ ફાઇનલી સક્સીડેડ સક્સીડ સફળ થવું. તમને આની પહેલા પણ કદાચ મેં કહેલું છે કે સક્સીડ આ ક્રિયાપદ છે, સફળ થવું, અને આના ઉપરથી શબ્દ આવે છે સક્સેસ, સફળતા. યાદ રાખજો. તો જ્યારે હું એ કરવામાં સફળ થઈ ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ, હું એકદમ થ્રિલ્ડ મતલબ રોમાંચિત થઈ ગઈ, મને મજા આવી ગઈ. ટીચરે જેમ કર્યું હતું એમ જ મેં કર્યું. અને મિત્રો, તમને ખબર હોય કે નાનું બાળક છે એ મોટે ભાગે નકલ કરતું હોય. તમારા લોકોના ઘરમાં પણ માની લો, તમારા ભાઈને ત્યાં કોઈ સંતાન હોય, બેનને ત્યાં કોઈ સંતાન હોય, તો એની સાથે તમે રમતા હો ત્યારે તમે બરાબર જોજો, એ નકલ કરી કરીને જ મોટાભાગની વસ્તુ શીખતું હોય છે બાળક. એટલે આને પણ નકલ કરી. આઈ ડીડન્ટ નો દેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. અને એ જ્યારે મેં નકલ કરી ત્યારે એ સમયે મને ખબર નહોતી કે એ જે આંગળાઓની મૂવમેન્ટ દ્વારા મેં જે કંઈ લખ્યું ને એ કંઈક આવો શબ્દ હતો ડી. એટલે એને ટીચરે શું કર્યું હોય, એના આંગળા આ રીતે ફેરવા હોય હથેળીમાં, આમ કરીને આમ આ રીતે આ આંગળી છે મારો ટીચરની આમ 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 ફેર્યું હોય, આ ડી થઈ ગયો, પછી આવું ફેર્યું હોય, ઓ પછી આમ ફેર્યું હોય, એલ એલ. ટીચરે આંગળા ફેરવતી વખતે આને ડી કહેવાય ને આને ઓ કહેવાય એવું કશું જ નથી કીધું. માત્ર એ તો આંગળાની મૂવમેન્ટ કરે છે, એ શેપ આપે છે, આકાર આપે છે. હેલને પણ એ જ કર્યું. એ સમયે એને ખબર નહોતી કે હું અત્યારે જે આ કરું છું એમાં એક શબ્દ બને છે DOLL, ડોલ, ઢીંગલી. એટલે ટીચરે શું કર્યું, રમવા માટે ઢીંગલી આપી અને પછી થોડી વાર હેલને રમી લીધું, પછી આ રીતે આંગળાની મૂવમેન્ટ કરી અને ઢીંગલી માટે વપરાતો અંગ્રેજી શબ્દ છે એ એણે એની હથેળીમાં લખ્યો, પેનથી નહીં, માત્ર આંગળાની મૂવમેન્ટ દ્વારા. અને પછી હેલને એની નકલ કરી એટલે હેલનને પણ એ શબ્દ એ રીતે આવડી ગયો. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. હવે થોડા દિવસ પછી શું થયું, અમે અમારા ગાર્ડનમાં વોકિંગ કરતા હતા, અમે મતલબ હેલન અને એના ટીચર. સડનલી એકાએક શું થયું, ચાલતા ચાલતા એકાએક માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. ગાર્ડનમાં જે પાણીનો નળ હતો એ પાણીના નળની નીચે બરાબર મારા ટીચરે મારો હાથ રાખી દીધો અને નળ ચાલુ કરી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. અને ફ્લો, ફ્લો મતલબ પ્રવાહ, પાણીનો કુલ ઠંડો પ્રવાહ મારા હાથ ઉપર પડવા લાગ્યો અને જેવો એક હાથ મારો એણે નળ નીચે મૂક્યો એના ઉપર પાણી પડવા લાગ્યું. એટલે ટીચરે શું કર્યું, શી સ્પેલ્ટ WATER ઓન માય અધર પામ. એટલે ટીચરે શું કર્યું, તમને બુક મૂકીને હું સમજાવું કે એક હાથ પાણીની નીચે મૂક્યો અને બીજા હાથની હથેળી લઈ અને એમાં એણે WATER એવા અક્ષરો માટે જે આમ આંગળીની મૂવમેન્ટ કરવી પડે, W પછી A પછી T, એ રીતે એણે મૂવમેન્ટ કરી. મિત્રો જોજો બરાબર, પહેલાં ઢીંગલી આપી અને DOLL એવું લખ્યું, હવે પાણીની નીચે હથેળી મૂકી અને બીજી હથેળીમાં WATER એવા અક્ષરોનો શેપ આપીને આંગળાની મૂવમેન્ટ કરી.
We play this game every day, touching different objects. અને આ રીતે પહેલો શબ્દ જે હેલનના જીવનમાં આવ્યો એ DOLL ડોલ, બીજો શબ્દ જે આવ્યો WATER વોટર. આ રીતે એ ધીમે ધીમે વધુ ને વધુ શબ્દો શીખતી ગઈ. શું કહે છે? વી પ્લેઇડ ધીસ ગેમ એવરી ડે, અમે પછી તો આ રમત રોજ રમવા લાગ્યા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, અલગ અલગ ઓબ્જેક્ટ્સ, અલગ અલગ પદાર્થોને ટચ કરતા જઈએ અને એ આંગળાઓની મૂવમેન્ટ દ્વારા ટીચર સમજાવતા ગયા. માની લો કે આ વસ્તુને આમ ટચ કરી અને ટીચર બીજી અધેડીમાં લખે BOARD બોર્ડ, આ વસ્તુને અહીંયા ટચ કરે અને ટીચર લખે WALL વોલ દીવાલ, તો એ રીતે એ શબ્દ ભંડોળ ધીમે ધીમે એનું વધતું ગયું. ઇટ અવેકન્ડ માય સોલ, અને આ બાબતે મારા સોલ, મારા આત્માને જાગૃત કર્યો. અત્યાર સુધી બિલકુલ જાણે કે આ બધી જ બાબત એના જીવનમાં કંઈ હતી જ નહીં, પણ હવે ધીમે ધીમે એનો આત્મા જાગૃત થવા લાગ્યો. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. આઈ કેમ ટુ નો, મને ખબર પડી. શું? એવરીથિંગ હેડ અ નેમ, દરેક વસ્તુને કંઈક નામ હોય છે, દરેક પદાર્થનું કંઈક નામ હોય છે. અને મિત્રો, તમે પણ જાણો છો કે જેટલી વસ્તુ, જેટલા પદાર્થો તમે તમારી જિંદગીમાં જોયા છે અને અત્યારે જુઓ છો, એ દરેકનું કંઈક નામ છે. હા, ઘણીવાર એવું બને કે તમને જે તે વસ્તુ પદાર્થનું નામ તમને ખબર ના હોય, પણ એનો મતલબ એવો નથી કે એનું નામ નથી, નામ તો છે જ. નાઉ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યુ થોટ, અને હવે દરેક નવું નામ મારા મનની અંદર એક નવા જ વિચારને, થોટ મતલબ વિચાર, નવા જ વિચારને બર્થ મતલબ કે જન્મ આપવા લાગ્યું, મતલબ મને નવા નવા વિચારો આવવા લાગ્યા. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ્ડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. એવરી ઓબ્જેક્ટ, દરેક પદાર્થ આઈ ટચ્ડ, જેને હું ટચ કરતી હતી, સ્પર્શ કરતી હતી, એ જાણે કે થ્રોબ વિથ લાઈફ. થ્રોબ મતલબ ધબકવું, આપણું હૃદય ધબકતું હોય તો થ્રોબ વિથ લાઈફ, જાણે કે જીવનથી ધબકતો હોય એવું મને લાગવા લાગ્યું. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, અને એ આમ આશ્ચર્યથી કહે છે કે આહા. આપણે પણ ઘણી વખત આનંદમાં આવી જઈએ કે આશ્ચર્યમાં આહા ને ઓહો ને એવું બોલતા હોઈએ, તો હેલન શું કહે છે? આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, હવે હું જાણે કે સમગ્ર દુનિયા સાથે જોડાઈ ગઈ. અત્યાર સુધી બિલકુલ એકલી હતી, મારી જ પોતાની આ અંધકાર ભરેલી જિંદગીમાં હું વ્યસ્ત હતી, મને બીજી કાંઈ બાબતની ખબર નહોતી, પણ હવે હું દુનિયા સાથે જોડાઈ ગઈ. અને શેના દ્વારા? થ્રુ મતલબ દ્વારા, આ શબ્દો દ્વારા હું દુનિયાની સાથે જોડાઈ ગઈ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ લેસનની વાત અહીં સુધી રાખશું. આના પછીની વાત, હજી હેલન ઘણું બધું શીખે છે આ ટીચર પાસેથી, અને એ અલગ અલગ તબક્કે કઈ રીતે શીખે છે એની ચર્ચા હવે પછીના લેક્ચર્સમાં આપણે જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરીએ એની પહેલાં આ વિડીયો બરાબર શાંતિથી સાંભળજો, સમજી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીની વાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.